ડીસામાં મહિલાઓ માટે બેટી બચાવો અને બેટી પઢાઓ અંતર્ગત જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ શાખા દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે અસંખ્ય પ્રયાસો કરવામાં આવે છે અને મહિલાઓના પ્રશ્નોના નિવારણ માટે સરકાર દ્વારા મહિલા આયોગ જેવા એકમોની પણ સ્થાપના કરવામાં આવી છે. ત્યારે ડીસા ખાતે જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ શાખા દ્વારા મહિલા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં આંગણવાડીની મહિલાઓને બોલાવીને મહિલાઓના પ્રશ્નો સાંભળી તેમણે પડતી મુશ્કેલી અંગે કેન્દ્ર સરકારના મહિલા આયોગ દ્વારા તેમની રજૂઆત સાંભળીને તેનો અહેવાલ કેન્દ્ર સરકારને આપવાનો હતો અને આ પ્રસંગે ભારત સરકારના મહિલા આયોગના સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માડી, જિલ્લા પંચાયત પ્રમુખ પીનલબેન ઠાકોર, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓના પ્રશ્નો સાંભળ્યા હતા. પરંતુ આ કાર્યક્રમમાં મહિલાઓને પ્રશ્નો સાંભળવા કરતા કાર્યક્રમ માટે તૈયાર થયેલી પત્રિકા વધુ વિવાદિત બની રહી હતી. આ કાર્યક્રમ આપતો જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ શાખા દ્વારા રાખવામાં આવ્યો હતો અને તેમાં જે નામો લખવામાં આવ્યા હતા તેમાં પ્રોટોકોલ જળવાયેલા ન હોવાથી જિલ્લા પંચાયત પ્રમુખ પીનલબેન ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓના ઉત્કર્ષ માટે યોજાયેલા કાર્યક્રમમાં પ્રોટોકોલનો ભંગ થયો હોવાના આક્ષેપો થયા હતા, કારણ કે જિલ્લા પંચાયત દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને તે પણ મહિલા હોવા છતાં તેમનું નામ પાછળ જોવા મળ્યું હતું. ત્યારે આ અંગે ભારત સરકારના મહિલા આયોગના સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈએ આ કાર્યક્રમની રૂપરેખા આપવાની સાથે આ પ્રોટોકોલ ભંગ અંગે જિલ્લાના વહીવટી તંત્ર સાથે ચર્ચા કરવાનું પણ જણાવ્યું હતું. મહિલાઓના ઉત્કર્ષ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓના સામાજિક સ્તર કેટલું નીચું જતું રહ્યું છે તેની પ્રતીતિ કરાવી હતી. મહિલાઓ માટે યોજાયેલા કાર્યક્રમમાં પણ બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ પીનલબેન ઠાકોર દ્વારા મહિલાઓના આ કાર્યક્રમમાં પોતાના સ્થાનને લઈ કરવામાં આવેલો વિવાદ કેટલું યોગ્ય છે તે અંગે અનેક સવાલો પેદા કરે છે. એ વિવાદમાં એવું હતું કે જ્યારે કોઈ વિકાસના કામ હોય કે કોઈ પણ કામ હોય, આપણે જોયું છે કે આ બાજુ વાવ બાબર સુઈ ગામ એ બાજુ પણ પાણીની ખૂબ તંગી છે અને આ બાજુ દાંતા વિસ્તારમાં પણ પાણીની ખૂબ સ્થિતિ સર્જાય છે. ત્યારે વિકાસના કોઈ કામ હોય અથવા જિલ્લા પંચાયતના કોઈ કામ હોય, એકના એક ટેબલ ઉપર વર્ષોથી જે ભોગવટો કરી રહ્યા છે એમના કોઈ પ્રશ્નોની વાત હોય ત્યારે એના માટે મારે એમના જોડે વાતચીત થઈ હતી અને એ વાતચીત દરમિયાન મેં એમને કીધું હતું કે અવારનવાર આ પ્રશ્નો બને છે. અમુક વિકાસના કામોમાં જે મારા પહેલી મીટિંગના દરમિયાન જે મેં જિલ્લા ડેલિગેટોને જે 15 લાખ સૂચવ્યા હતા એમાંથી અમુક તાલુકાઓને એ વહીવટી મંજૂરી મળી છે અને અમુક તાલુકાઓને નથી મળી. એનો એક વર્ષ થવા આવ્યું છે, ત્યાં સુધી હજુ સુધી એ કામ થયું નથી. મારે બીજું પણ કામ કંઈક વિકાસના આ બનાસકાંઠા જિલ્લાની પ્રજા માટે કરવા છે, પણ આની આ જ સ્થિતિમાં જો આવું રહે તો કઈ રીતે લોકોના વિકાસના કામો થાય એ માટે કરીને મારે એમના જોડે વાતચીત થઈ હતી અને એમના માટે એમને કીધું હતું કે હવે પછી આવું ફરી નહીં બને અને આ કામો ઝડપી બને એ માટેના અમે આગળ કામ કરીશું. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ગુજરાતમાં 3 દિવસે પ્રવાસનું આયોજન થયું છે. ખાસ તો ગુજરાત સરકારની નારી અદાલતનો કન્સેપ્ટ અને 181 અભય મહિલા એપ્લિકેશન જે લોન્ચ કરી હતી એ બહુ સફળ પ્રયોગ રહ્યો છે કે જેના દ્વારા ગુજરાતની મહિલાઓને ખૂબ જ ઝડપી ન્યાય મળી રહે છે અને એના માટે રાષ્ટ્રીય મહિલા આયોગ આગામી સમયમાં પૂરા દેશના બીજા અધર સ્ટેટ્સમાં પણ આ બંને પ્રોજેક્ટ અમે ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ અને એ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટને સજેશન કરવાનું છે તો એ પૂરા કામથી આવી હતી. સાથે સાથે આજે બનાસકાંઠામાં મહિલા ચિંતન શિબિરનું આયોજન થયેલ, એમાં ખાસ અમે આંગણવાડી બહેનોને કઈ રીતે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડવી જોઈએ અને બહેનોની સેફટી સલામતી માટેની પણ સરકારની જે હેલ્પલાઈન છે એ વિશે પણ છેવાડાના માનવી સુધીની માહિતી પહોંચાડે રાષ્ટ્રીય મહિલા આયોગ કઈ રીતે બહેનોને ઉપયોગી થઈ શકે છે એ વિશેની માહિતી આપવામાં આવી. સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાંથી જ્યારે મને રાષ્ટ્રીય પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે તો આ જિલ્લાથી પણ અત્યાર સુધી ફરિયાદો નહોતી આવતી, પણ આજે એક બહેન ત્યાં બેઠા છે તો રાષ્ટ્રીય મહિલા આયોગમાં પણ ઘણી એવી ફરિયાદો આવવા લાગી છે અને ટૂંક સમયમાં આજે જ મારે જિલ્લા પોલીસ તંત્ર સાથે આ ફરિયાદોની બાબતમાં પાલનપુર સર્કિટ હાઉસ ખાતે મિટિંગ રાખેલ છે, મળવાનું છે અને ઝડપી અને ત્વરિતપણે બહેનોને જસ્ટિસ મળી રહે એ માટેના અમારા રાષ્ટ્રીય મહિલા આયોગના તથા
પ્રયત્નો રહેશે. સાથે સાથે બનાસકાંઠાનો ટ્રાઇબલ એરિયા વિરમપુર, અમીરગઢ, ઢોલિયા, ખૂણિયા આ 4-5 ગામોમાં આજે મારે ખટલા બેઠક મારી બહેનો સાથેની મારું આયોજન છે આજના દિવસનું. અને એ બહેનોની લિવિંગ કન્ડિશન્સ જે છે એની શું ડિફિકલ્ટીઝ બહેનોને નડે છે, જેનાથી બહેનોનું રાઇટ ટુ લિવ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર નથી મળતો એ મારી આદિવાસી વિસ્તારની બહેનોને. તો હું જિલ્લાની એક મહિલા તરીકે મારી એ બહેનોની ચિંતા કરવા માટે આજે બનાસકાંઠાના ટ્રાઇબલ એરિયાને વિઝિટ કરી અને એનો એક રિપોર્ટ તૈયાર કરી અને કેન્દ્ર સરકારને સબમિટ કરવાની છે. ના, હું માનું છું કે આમંત્રણ કાર્ડમાં પણ એમને ઇન્વાઇટ હતું અને ટાઈમસર કદાચ એ નથી આવી શકે કોઈ કારણસર, બાકી એમને ઇન્વિટેશન હતું જ. પ્રોટોકોલ ને એ બધા નિયમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોક્કસપણે આવી કોઈ ઘટના બની છે આપ જે પ્રમાણે કહો છો એ રીતે, તો વહીવટી તંત્ર સાથે હું ચર્ચા કરીશ આ વિષયને લઈને ચોક્કસપણે એમની સાથે. ચોક્કસપણે આ વિષયની ચર્ચા કરીશું. એકચ્યુઅલી આ ડીસા તાલુકા પૂરતો કાર્યક્રમ છે, મારા ધ્યાનમાં એવું છે. જિલ્લા વહીવટી તંત્ર તે આ ડીસા તાલુકાની આંગણવાડી બહેનો અને એ લોકોને ખાસ કરીને મારે માર્ગદર્શન આપવાનું હતું કે આંગણવાડી બહેનોએ સાચા અર્થમાં કઈ રીતે છેવાડાના માનવીની સેવા, એટલે આ જિલ્લા કક્ષાનો અને તાલુકા કક્ષાનો કાર્યક્રમ છે. આજે કાર્યક્રમની અંદર પત્રિકામાં નામ લખવામાં આવ્યું છે આપનું, આપ પણ આવ્યા છો, મોડા આવ્યા છો, અહીંયા કંઈક રજૂઆત પણ આપ કરી છે, શું રજૂઆત હતી આપની? આજે અહીંયા ડીસા તાલુકામાં જે મહિલાઓ માટેની ચિંતન શિબિર રાખવામાં આવી હતી એમાં જ્યારે જોવા જઈએ કે બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા જે મહિલાનો કાર્યક્રમ કરવામાં આવે છે એમાં જે મુખ્ય મહેમાન અધ્યક્ષ તરીકે જે નામ હોય એ મારું હોવું જોઈએ, પણ ખરેખર આ જે સત્તાને આધીન અને એક હદતું શાસન ચલાવવા માટે કરીને મારું નામ લાસ્ટમાં લખવામાં આવ્યું છે. એથી વિશેષ મારી ડીસા તાલુકાની અહીંયા 2 ડેલિગેટો છે, જે બાલુબેન રાયકરજી ઠાકોર અને રૂખીબેન ખંભોળિયા, એમને પણ એ આમંત્રણ આપેલું નથી. અને આ લોકો માત્ર સ્ત્રી સશક્તિકરણની વાતો જ કરે છે, જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા હોય ત્યારે એમને કહેવામાં આવે છે કે મહિલાઓ અને મહિલાઓના સન્માનની વાત છે, ત્યારે અહીંયા જ મહિલાઓનું અપમાન કરવામાં આવે છે. અને આવો અવારનવાર ક્યાં બનતું જ હોય છે, જ્યારે પાલનપુરમાં કાર્યક્રમ હોય કે ચાહે બીજા કોઈ પણ તાલુકામાં કાર્યક્રમ હોય, આ મહિલાની માત્ર વાતો કરે છે, ક્યાંય સન્માનની વાત હોતી નથી. જ્યારે જોવા જઈએ કે અમારા ચેરમેન ગઈ વખતે પાલનપુરમાં કાર્યક્રમ કર્યો ત્યારે અમારા ચેરમેન જે મહિલા અને બાળ વિકાસના ચેરમેન છે જસુમતીબેન બી પરમાર, એમનું તો નામ લખવામાં આવ્યું નથી. છતાં પણ આપણે એવું સમજીએ કે ક્યાંક એકવાર અવારનવાર ભૂલ થઈ જાય, પણ વારે વારે ભૂલ કરવામાં આવે છે મહિલાઓની માત્ર વાતો કરવામાં. આજે તમે જો અહીંયા સ્ટેજ ઉપર મહિલાઓ માટેનો કાર્યક્રમ હોય ત્યારે આખું સ્ટેજ પુરુષોથી ભરેલું છે, આ સત્તાથી આંધળા થઈને અને એક ઘરગથ્થું શાસન ચલાવીને માત્ર મહિલાઓનું અપમાન કરે છે, અને એ હું ક્યારે પણ ચલાવી લેવાની નથી. આના માટે જે પણ કાર્યવાહી કરવાની હશે એ ચોક્કસપણે કરીશ, અને આ મહિલાઓના સન્માન માટે હું લડતી હતી અને લડતી રહીશ. રજૂઆત તો મારી જ્યાં કરવાની છે કરીશ, અને જવાબ પણ જેને આપવાનો છે અને જેના વિશે મારે જે કાર્યવાહી કરવાની છે હું ચોક્કસપણે કરીશ. અમદાવાદમાં જોયું કે જે સત્તાને આધીન જે પ્રજાના પ્રશ્નો માટે અને જે પ્રજાના પ્રતિનિધિ માટે જેને ચૂંટે છે, જે લોકો જ્યારે જીત માટે એ ઘરે ઘરે હાથ જોડે છે, ત્યારે એ જ સત્તામાં આવીને મહિલાઓ પર હાથ ઉપાડે છે. આ સત્તાથી આંધળા થઈને અને ધિક્કાર છે આવી સરકારને જે મહિલાનું સન્માન નથી જાળવતી, એના માટે તો યોગ્ય કાર્યવાહી અને એને સજા કરવી જ જોઈએ. જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી પણ આપણી સાથે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે સંજય સિંહ રાઠોડ, બનાસકાંઠા.